તો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન પર ક્લિક કરો સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ગૃહ વિભાગની મોટી જાહેરાત આઠસો જેલ સહાયકની થશે ભરતી લાંબા સમયથી ખાલી પડી હતી પોસ્ટ તો આજે આ વિડીયોમાં સમગ્ર બાબતો જોઈશું આઠસો જેલ સહાયકની ભરતી કરવા ગૃહ વિભાગની મંજૂરી એલઆરડીની સાથે જેલ સહાયકની ભરતી થશે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો લાંબા સમય બાદ જેલ વિભાગમાં ભરતી થશે આજે આઠસો જેલ સહાયકની ભરતી કરવા ગૃહ વિભાગની મંજૂરી મળી ગઈ છે એલઆરડીની સાથે જેલ સહાયકની ભરતી થશે અંતે ઉલ્લેખનીય છે કે એલઆરડીની દસ હજાર ચારસો ઓગણસાઠ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં આઠ હજાર સાતસો પુરુષ અને એક હજાર નવસો ને મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી શારીરિક કસોટી ઓગણત્રીસમી જાન્યુઆરીએ સમાપ્ત થઈ ગઈ હતી અને શારીરિક કસોટીમાં કુલ છ લાખ છપ્પન હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી આ પરીક્ષામાં બે લાખ ઉમેદવારો પાસ થયા છે જેઓની લેખિત કસોટીની તારીખ દસમી એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે જણાવી દઈએ કે ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેલરની હથિયારી અને હથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક એસઆરપી કોન્સ્ટેબલ દસ હજાર ચારસો ઓગણસાઠ જગ્યા ભરવામાં આવશે જેનું ગત અઠ્યાવીસ જૂનના રોજ એલઆરડી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે હવે જુલાઈના અંતમાં સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તો કેટલાક ઉમેદવારો પૂછે છે કે એસઆરપીનું કટ ઓફ શું છે તો ઉમેદવારોને જણાવવાનું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ઉમેદવાર આમ અનામ એસઆરપી શેમાં જોવા માગે છે તેની પસંદગી પૂછવામાં આવશે અને આખરી પસંદગી વખતે ઉમેદવાર શામાં પસંદ થઈ થયેલ છે તે જાહેર કરવામાં આવશે અઠ્યાવીસમી જૂન જાહેર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ જાહેર કરાયો છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બે ઘણા ઉમેદવારો બોલાવવાની જોગવાઈ છે છેવટે પસંદગી યાદીમાં દસ હજાર ચારસો ઓગણસાઠ ઉમેદવારોની જ પસંદગી થશે તો તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આઠસો જેલ સહાયકની ભરતી કરવામાં આવશે એલઆરડીની સાથે જ આ ભરતી થશે તેવું હાલ ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે